યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર આદેશ પાલને કરાયા ફરજ મુક્ત. 14થી વધુ મામલે ચાલતી હતી તપાસ, કારોબારીમાં લેવાયો નિર્ણય. કચ્છના ભચાઉ તાલુકાના નીર ગામે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર હુમલાની ઘટનાનો કેસ, રાજ્ય સરકારે જાહેરાત કરી સહાય, ભોગ બનનારને ચૂકવાશે 21 લાખ. જૂનાગઢમાં કાર પલટી મારી જતા 3ના મોત, 4ને ઈજા. મંગલપુર બાયપાસ પાસે કાર ચાલક અને પિતા પુત્રનું અવસાન. દિવાળી પૂર્વે અમદાવાદ વડોદરાના માર્કેટમાં જામી લોકોની ભીડ, માર્કેટમાં ઘરાકીથી વેપારીઓમાં ઉત્સાહ, તહેવારો પૂર્વે ખરીદીનો માહોલ. તહેવાર પહેલા ફરી સક્રિય આરોગ્ય વિભાગ, અમદાવાદમાં તપાસના નામે એકઠા કરાયા સેમ્પલ, 14 દિવસ બાદ રિપોર્ટ આવશે, તે પહેલા લોકો આરોગી ગયા હશે મીઠાઈ. રાજકોટમાં દિવાળી દરમિયાન બહારથી આવનારા લોકોનો કરાશે કોરોના ટેસ્ટ, ત્રીજી લહેરથી ચેતવણી વચ્ચે લેવાયો નિર્ણય.